સુરતના ડિંડોલી પોલીસે એમડી ડ્રગ્સના ગુનામાં છેલ્લા 4 મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બેસ્તાન આવાસમાંથી પકડાયેલ એમડી ડ્રગ્સના ગુનામાં આરોપી નાસતો ફરતો હતો. સુરતના ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી પોલીસની ટીમે બાતમીના આધારે એમડી ડ્રગ્સના ગુનામાં છેલ્લા 4 મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે મોબિન મહેમૂદ શાહને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યો હતો કે આજથી 4-1 મહિના પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બેસ્તાન આવાસમાં રેડ કરી રૂપિયા 35 લાખથી વધારે કિંમતના એમડી ડ્રગ્સ તથા પિસ્તોલ સહિતના મુદ્દામાલ સાથે ઝાકીર પટેલ તથા મોહમ્મદ સઈદ અંસારીની ધરપકડ કરી હતી. ત્યારબાદ ડિંડોલી પોલીસે તપાસ દરમિયાન આ એમડી ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અંજુમ રિઝવાન મેમણ તથા બેસ્તાન આવાસમાં રહેતા ફિરોઝ ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો અને બેસ્તાન આવાસમાં રહેતા મોબિન મહેમૂદ શાહને વોન્ટેડ જાહેર કર્યો હતો, જેથી પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્ર આરોપી નાસી ગયો હતો. હાલ ડિંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી મોબિન મહેમૂદ શાહ ભૂતકાળમાં સુરતમાં સચિન ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો. તેની પર એસીબીનો કેસ થતાં તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.